सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदनु प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थे जय स्वामीनारायण सदगुरु निष्कुळन स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 14 एनी अंदर आपणने समझावे छे के भगवान ना जे साचा संत छे अने जे भगवाननो साचो भक्त छे एने कोईने पण दुख देवानुं क्यारेय पण घाट थातो नथी जे कोईने बीजाने दुख आपवा माटेनो नानो सरखो पण घाट थातो होय ए भगवानना संतना मार्गे तो बिलकुल हजु प्रारंभ पण एनो थयो नथी अने भगवानना भक्तना मार्गे ए चाल्यो होय तो एमां साचुं भक्तपणुं आव्युं नथी એવું અહીં સ્વામી લખે છે પદ 14માં કેને દુઃખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી પર ઉપકારે પળ પળ મારે ઉપજે ઈચ્છા અંતરથી સ્વામી કહે છે એવા સંત તે કેવા છે તો કે એના હૃદયની અંદર કોઈને દુઃખ દેવાનો તો ભૂંડો ભાવ જ નથી પરંતુ પર ઉપકારે પડ પડ મારે બીજા ઉપર ઉપકાર કરવો બીજાનું હિત કરવું બીજાનું સારું કેમ થાય એવો વિચાર કરવો એવું આયોજન કરવું એ પ્રકારથી એ જીવને સાનુકૂળ થવું આવું બધું એ ભગવાનના મોટા સંત કર્યા કરતા હોય છે કારણ કે એના હૃદયમાંથી સદા એવો ભાવ ઉત્પન્ન થાય છે કે હું બીજા ઉપર ઉપકાર કરું અને બીજાનું કંઈક સારું કરું અંતરની અંદરથી કોઈનું ખરાબ કરવાનો સંકલ્પ જ ન થાય અને અંતરમાંથી જીવ પ્રાણી માત્રનું હિત કરવાનો જ સંકલ્પ થાય એ સાચો સંત છે સંતના માર્ગે ચાલેલા મારા જેવા મુમુક્ષુ અને ભક્તના માર્ગે ચાલેલા આપ શ્રોતાજન જેવા મુમુક્ષુ એને આ વાતને બરાબર વિચારી રાખવી જોઈએ મારા અંતરમાંથી જો કોઈ માટે ભૂંડો ઘાટ થાય છે તો એટલી સંતપનામાં ખામી છે સંત કેવા હોય તો સંત એવા હોય કે જેના હૃદયની અંદર ક્યારેય પણ કોઈનું ભૂંડું કરવાનો વિચાર શુદ્ધો ન આવતો હોય એવો સંકલ્પ જ ના થતો હોય અને બીજાનું હિત કરવું એકનાથ સંત ગોદાવરીના કિનારે નાહવા માટે જાય ત્યાં આગળ એક દ્વેષી વ્યક્તિ એ સ્નાન કરીને બહાર નીકળે અને જેવા બહાર નીકળે અને ઉપર થૂકે પેલો વ્યક્તિ ઓલા સંત સ્નાન કરીને બહાર નીકળે અને તરત એ સંતની ઉપર થૂકે તમે કલ્પના કરો કે આવી રીતે સ્નાન કરીને નદીમાંથી પવિત્ર થઈને પૂજાપાઠ માટે જઈ રહ્યા હોઈએ અને કોઈ વ્યક્તિ આપણી ઉપર ત્યાં બેઠો થૂકે
અને થૂક્યા પછી હસે તો આપણને એના પ્રત્યેનો ભાવ કેવો થાય? કલ્પના કરીએ કે આપણને એના પ્રત્યે કેવું થાય. એ મુસ્લિમ વારે વારે સ્વામી એક વખત નાહ્યા, એ સંત નાહીને બહાર નીકળ્યા, ઓલો થૂકે અને પછી હસે, અપવિત્ર થયા, ફરીથી ભગવાનની પૂજાપાઠ કરવા માટે ફરીથી સ્નાન કરવા માટે નદીમાં ગયા, નદીમાંથી સ્નાન કરીને બહાર નીકળે એટલે ઓલો ફરીથી થૂકે, પાછા એ સ્નાન કરવા જાય, અટ્ટહાસ્ય કરે અને થૂકે. હવે આ એને સામે કોઈ પ્રત્યુત્તર નથી આપતા, એ તો બસ ભગવાનનું ભજન કરતાં કરતાં આમ જતા હોય ને તરત પેલો થૂકે એટલે ફરી સ્નાન કરી આવે. એની સામું આમ એક વખત જોયું એમને, પછીથી ફરી એની સામું પણ જોયું નથી, એ તો નીચી નજર રાખીને ચાલ્યા જતા હોય. 108 વખત ઓલો યવન એમની ઉપર થૂક્યો, પણ 108 વખત એમને સ્નાન કર્યું, એક શબ્દ પણ ઓલાને કીધો નહીં. ત્યારે થૂકવાવાળો હતો ને, એના હૃદયની અંદરથી ભગવાને પ્રેરણા કરી હતી, એ થાકી ગયો ને ચરણોમાં પડ્યો કે મેં તમારી ઉપર 108 વખત થૂક નાખ્યું તો પણ તમે કાંઈ બોલતા નથી, મને મારી સાથે ઝઘડો કરતા નથી, કંઈ જ નહીં. ત્યારે એમ કહે છે એકનાથ કે મારા બહુ મોટા ભાગ્ય છે કે તમે મને મળ્યા. બોલો, આવો શબ્દ પહેલાં નીકળવો એ કેવી સ્થિતિને કેટલા જ્ઞાની પુરુષો હોય એ આવું વિચારી શકે? તમે મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે, તમે મને મળ્યા એ તો ભગવત કૃપાથી ને ભગવત ઈચ્છાથી મળ્યા છો, તમારા જેવાનો યોગ થવો બહુ દુર્લભ છે. દુષ્ટ વ્યક્તિને એક સંત એમ કહે છે કે તમારા જેવાનો યોગ થવો બહુ દુર્લભ છે, કારણ કે તમે મારી ઉપર 108 વખત થૂક્યા, હું આ નદીમાં 3 વખત સ્નાન કરું છું, સવારે બપોરે ને સાંજે એક સાથે 108 વખત ક્યારેય સ્નાન કર્યું નથી, આ 108 વખત મને સ્નાન કરવા મળ્યું, ભગવત સ્મરણ સાથે મળ્યું, આ પવિત્ર નદીના અંદર મને સ્નાન કરવા મળ્યું, એ તમે મારી પર ઉપકાર કર્યો ને એટલે મને મળ્યું છે. બોલો, આવો વિચાર આવવો કેટલો અઘરો છે. આપણે આપણા અંતરમાં વિચારીએ, આપણી ઉપર કોઈ થૂકતું નથી, આપણને તો ખાલી બે કદાચ કઠણ શબ્દ કોઈએ કહી દીધા, કઠણ શબ્દ કહીને આપણું અપમાન કરી નાખ્યું, 5 જણ વચ્ચે આપણને ઉતારી પાડ્યા, આ સમાજની અંદર આપણને થોડા ઘણા ભૂંડા બતાવી દીધા, આ સમાજની અંદર આપણને થોડું ઘણું કંઈક બીજી રીતનું કરી દીધું, જે સમાજે આપણને ફૂલના હાર પહેરાવે, ખાસડાનો હાર પહેરાવવા આવી ગયા, જે આપણી સ્તુતિ વાર્તા કરતા હતા એ નિંદા કરવા લાગ્યા, બસ આટલું જ થયું હોય એમાં એનો ઉપકાર માનવાનો કે સારું છે. આવા નિંદકો છે ને તો આ સંસારમાં ક્યાંય પ્રીતિ નહીં થવા દે, આ સંસારમાં ક્યાંય હેત નહીં થવા દે. થોડો ઘણો ક્યાંક શુભ ઈચ્છા રહેતી હશે, કંઈક ખારું કરી દે, નામ કરી દે તો એને તોડી નાખશે. અને કેવળ ભગવાનમાં જોડવા માટે આ બધું થઈ રહ્યું છે. આવો વિચાર ભગવાનના મહાસંતને હોય, મહાભક્તને હોય કે આ બધું મારાથી બધા વિપરીત થાય છે, કારણ એક જ છે, હું બધાને સાનુકૂળ થવા જઉં છું છતાં પણ મારાથી બધું વિપરીત થાય છે, એનું કારણ છે ભગવાનને મને ક્યાંય આવે પોતા સિવાય ક્યાંય જોડવો નથી, મારા ભગવાનને પોતા સિવાય મારી પાસે કશું કરાવવું નથી, ભગવાનને આવે મને એમને મળવા સિવાય બીજી કોઈ મારી પાસે ઈચ્છા નથી, એના કારણે જ ભગવાન હું હવડું પાછું નાખવા જાઉં છું તો એ અવડું પડે છે, એની પાછળનું કારણ આવે મને મહારાજ એમના તરફ લેવા માગે છે, મારા સંબંધીઓ મારાથી દૂર થઈ ગયા, જે દીકરાઓને મેં મોટા કર્યા એ મારાથી દૂર થઈ ગયા, જેની માટે મેં કેટલું કર્યું એ બધાય મારાથી દૂર થઈ ગયા, હું બધું સારું કરવા જઉં છું તો પણ બધાને ઊંધું લાગે છે અને બધા જ મારાથી દૂર થાય છે, એનો અર્થ ભગવાનને મારી નજીક આવવું છે. ભગવાનને જ્યારે આપણી નજીક આવવું હોય ત્યારે ભગવાન આ લોકનું બધું જ દૂર કરે, છેલ્લામાં છેલ્લો રહે છે દેહ, એ દેહને પણ ભગવાન દૂર કરે
પછી આત્મા જે આપણે પોતે છીએ એને ભગવાન પોતાની પાસે અખંડ રાખીને સુખ આપે છે. ભગવાન સિવાય જેટલું આપણી પાસે છે બધું દૂર ભગવાનને કરવું પડે છે પહેલાં, પછી ભગવાન આવે. કારણ કે ભગવાન એવડા મોટા છે ને, ભગવાન કે હું બેઠો હોય ત્યાં બીજો કોઈ નહીં, સિંહાસનમાં હું એક જ, બીજો કોઈ નહીં. એમ ભગવાન આપણા સિંહાસનમાં બીજા ઘણા ચડી બેઠેલા છે, એ બધાને ભગવાન કોઈ ને કોઈ રીતે કાઢે. હવે આપણને ભગવાન સિવાય બીજે હેત હોય એટલે થાય કે આમ કેમ કરે છે, હું આટલું કરું તો એ આમ કેમ કરે છે, હું આટલું કરું છું. ના, ભગવાન આપણને બધેથી પ્રીતિ તોડાવવા માગે છે, કેવળ પોતાને વિશે જોડવા માગે છે. માટે એવું થતું હોય ત્યારે ભગવાનના ભક્તે એવો વિચાર કરવો, એક નાથે એમ કીધું તમે મારી પર કૃપા કરી છે કે તમે મને 108 વખત આ ગોદાવરી નદીમાં સ્નાન કરાવ્યું, એ તો તમે મારી ઉપર બહુ મોટી કૃપા કરી છે. પર ઉપકારે પડ પડ મારે ઉપજે ઈચ્છા અંતરથી. એને વારે વારે એવો જ વિચાર થાય કે આ જીવનું હિત કેમ કરું. મુક્તાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતોને મારી નાખવા સુધીના પ્રયત્નો થયા છે, ગુણાદિતાનંદ સ્વામીના માથે પથરા નાખ્યા છે, ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખ્યા છે, ત્યારે સંતો પર શું નહીં વીતી હોય, શું નહીં વીતી હોય. છતાં પણ એ મોટા સંતોએ ક્યારેય પણ કોઈને એનું અહિત થાય એવું નથી કર્યું. એક આપણા સત્સંગમાં બહુ મોટા સંત થઈ ગયા, આજથી લગભગ 30 વર્ષ પહેલાં એ સંત ધામમાં જતા રહ્યા, 30-32 વર્ષ પહેલાં. પણ બહુ મોટા સમર્થ સદગુરુ સંત, જેના વચને હજારો લોકો સુખી થયા, જેમની પાછળ હજારો લોકો ભગવાન ભજે છે, જેમનું નામ જો સત્સંગની અંદર મૂકવામાં આવે ને તો બધાય એના ચરણમાં બેસી જાય, એવડા મોટા સંત, એને રાગ દ્વેષથી કોઈક વ્યક્તિઓએ જમવામાં સાંજે ખીચડીની અંદર પોઈઝન આપી દીધેલું. એના કારણે એ મોટા સંતનું શરીર આખું કાળું પડી ગયેલું. એમને જેવી ખીચડી એ જમ્યા એમને ખબર પડી ગઈ કે આમાં કંઈક પ્રોબ્લેમ છે. મોટા પુરુષ હતા, જેને એમને એવું આપ્યું હતું એ વ્યક્તિને એને કીધું, એ સંતે કીધું કે તારાથી આવું થયું છે? બોલો વ્યક્તિ કે હા થયું છે, મને આ 5 માણસોએ આવી રીતે તૈયાર કર્યો હતો. ત્યારે ઓલા મહાસંત શું કહે છે, કંઈ વાંધો નહીં, અત્યારે આ ભાઈને બોલાવો. ભાઈને બોલાવ્યા, એ મોટા સંત કે મને જરા સારું નથી લાગતું, દવાખાને લઈ જાઓ. દવાખાને લઈ ગયા, ડૉક્ટરે જોયું એટલે અંદર તો પોઈઝન હતું જ, એટલે સીધું જે મોટા સંતે કહી દીધું કે મારા શરીરમાં ઝેર છે, તમે તમારો પ્રયત્ન કરો, મારો દેહ છૂટવાનો નથી અત્યારે, તમે તમારી રીતે પ્રયત્ન કરો એટલે સારું થઈ જશે. ડૉક્ટરને આવું કીધું, એ ડૉક્ટરને ખબર કે આ તો બહુ મોટા સાધુ છે. એ ડૉક્ટરે એની રીતે જે ટ્રીટમેન્ટ કરવાની હતી એ બધી કરી, સ્વામીને સારું પણ થઈ ગયું, પણ શરીર સ્વામીનું વધારે કાળું પડી ગયું. હવે એ સ્વામીએ આ વાત કોઈને કરી નહીં, પણ જે પેલા હરિભગત લઈ ગયેલા એમને, એ હરિભગતને તો ખબર પડી જાય, કારણ કે ડૉક્ટરે કીધું કે એમને ગમે ત્યાં ખાવામાં ઝેર આવી ગયું છે. અને આ કાંઈ એવું ઝેર નથી કે કોઈ જીવડું પડ્યું હોય ને ઝેર આવ્યું. અને ત્યારે પેલા હરિભગતે એ સંતને કીધું કે સ્વામી આવું તમને કરવાવાળાને જેલ ભેગો કરી દઈએ. ત્યારે મોટા સંતે એમ કીધું, એ તો અજ્ઞાની છે, અજ્ઞાની છે, એના માર્યા ક્યાં મરીએ એવા છે આપણે, મહારાજની ઈચ્છા વિના કાંઈ થાય એવું નથી. એક કામ કરો, મારો અંગૂઠો પકડો ને મને વચન આપો કે મારા ધામમાં જતા સુધી તો તમે આ વાત કોઈને કરશો જ નહીં. પેલા હરિભગત પાસે આવું વચન લીધું એ સંતે, મારા ધામમાં જવા સુધી તમે આ વાત કોઈને કરશો નહીં,
અને ધામમાં ગયા પછી પણ કોઈને કરશો નહીં, કદાચ કરવી પડે કોઈકને દ્રષ્ટાંત માટે તો મારા ધામમાં ગયા પછી, પણ ધામમાં જતા સુધી તો નહીં જ. બીજું, મારા ધામમાં ગયા પછી પણ વાત કરવી પડે તો જે વ્યક્તિઓએ આ કર્યું છે ને, જે વ્યક્તિ દ્વારા થયું છે એનું નામ તો નહીં જ. આટલું મને શ્રીજી મહારાજની સાક્ષીએ તું વચન આપ, જો આમાં તું ફરે તો તારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય, આવું હું મહારાજની આગળ પ્રતિજ્ઞા કરું છું. આવા મોટા સાધુને દુનિયા શું ઓળખી શકે બોલો. આજથી 32 વર્ષ પહેલાં ધામમાં જતા રહ્યા એને મળેલા એવા મોટા જે હરિભગત, જેને આ ઘટનાને જાણી હતી, એને બહુ હેત હોવાના કારણે આખી રાત વચનામૃતની વાતો સાંભળવાવાળા હરિભગત બહાર બીજા દેશોમાં રહે છે અને ત્યાં આગળ આખી રાત વચનામૃતની વાત સાધુઓ દ્વારા સાંભળ્યા કરે, એમાં સારા સાધુ જોયો તો આખી રાત સાંભળે, ત્યારે વચનામૃત લઈને બેસતા એક વખત સેજે દ્રોહ વિષયનું વચનામૃત ચાલતું હતું. 2004-05ની વાત છે અને ત્યારે એ વચનામૃત આખી રાત વાંચ્યું, કારણ કે એને મોટા મોટા સાધુઓને બહુ સેવેલા, એટલે હરિભગતને એવો જ ભાવ કે કોઈ સારા સાધુ હોય તો એની પાસે વાતો સાંભળવી. ત્યારે એ વિચરણ દરમિયાન સંતો ભેગા બેસે કથા વાર્તા સાંભળે ત્યારે એમના મુખેથી આ વાત કાનો કાન મેં સાંભળેલી, અને એને જે મોટા સંતનું નામ દીધું એ એવા મોટા સાધુ, એવા પ્રભાવશાળી સાધુ. આવાના ઇતિહાસો સત્સંગની અંદર, આવા નેગેટિવ ઇતિહાસો લખાશે પણ નહીં, પરંતુ એ મોટા સાધુઓની ઉદારતા કેટલી કેટલી ઉદારતા કહેવાય, એના હૃદયની અંદરથી બીજા જીવનું હિત કરવાની કેટલી ભાવના કહેવાય. આ વાતને જ્યારે વિચારીએ ને ત્યારે નાની નાની સુલ્લક વાતોની અંદર મારા મનનું ધાર્યું ન થાય, મારી ઈચ્છા પ્રમાણેનું ના થાય, હું કાંઈક વિચારતો હોય જુદું હોય ને બીજો વિચારતો હોય જુદું હોય, એવા જુદા જુદા વિચારો પડતા હોય, કોઈ આ લોકની અંદર થોડું ઘણું માન મોટો પદ પ્રતિષ્ઠા સંપત્તિ આ બધાને કંઈક જતું કરવાનું હોય, છૂટવાનું હોય, ના મળવાનું હોય, જવાનું હોય, હોય એ જવાનું હોય, આવું બધું જોઈ અને જ્યારે રાગ દ્વેષો ભગવાનના ભક્ત હોય, ત્યાગી હોય કે ગૃહી હોય, જ્યાં જ્યાં બંધાતા હોય, ત્યારે એને વિચાર કરવો પડે કે મહારાજને અને મોટા પુરુષોના રસ્તાઓ કેવા છે, એને કેવું ગમે છે, એને કેવું જીવન ગમે છે, એને કેવા મોટા પુરુષો આવા હોય, એ કેવી રીતે ભગવાનને રાજી કરી શક્યા. આ વિચારોને જો આપણે રાખીશું આપણા જીવમાં તો આપણે પણ મહારાજને રાજી કરી શકીએ એવા થઈ શકીશું. પર ઉપકારે પડ પડ મારે, બીજા ઉપર ઉપકાર જ કરવો, બીજાનું હિત જ કરવું, બીજાનું અહિત કરવું જ નહીં. એ મોટા પુરુષો બીજાનું હિત કરતા હોય ને અને એવાનું હિત કરતા હોય ને તો એ જોઈને સામાન્ય જીવને થાક લાગી જાય કે આનું હિત આટલું બધું શું કરવા કરતા હશે. એક તો ડંખ મારે છે એમને તોય ઉપરથી એ ઉપકાર કર્યા કરે છે એની પર, આટલું બધું શા માટે? પણ મોટા પુરુષો છે એની રીત જ એવી છે, બાજુમાં ઊભો રહેવાવાળો થાકી જાય, જોઈને એને થાક લાગે કે આ આટલું બધું હોય, પણ મોટાની રીત આખી બહુ નોખી છે, મોટાના વિચારો આખા નોખા છે, મોટાનું લેવલ આખું નોખું છે. હવે જે આ લોકના છે જ નહીં એને આ લોકની બુદ્ધિથી વિચારીએ તો મગજમાં બેહે જ નહીં, જે આ લોકના જ નથી એને આપણે આપણી વિચારધારાથી ફિટ કરવા જઈએ તો ફિટ થાય જ નહીં, એને આપણે આપણી બુદ્ધિથી સમજવા જઈએ તો સમજાય નહીં. જેમ હીરો હીરા વતે જ વિંધાય, એમ મોટા પુરુષો મોટા પુરુષ વડે જ સમજાય, ભગવાન ભગવાન વતે જ સમજાય. ભગવાનનો નિશ્ચય જેમ ભગવાન વતે થાય છે, એમ મોટાનો નિશ્ચય મોટા વતે જ થાય, હીરો હીરા વડે જ વિંધાય. આપણે ગમે એટલી બુદ્ધિ દોડાવીએ તો પણ એ સમજાય એવા નથી હોતા. નિષ્કુળાનંદ સ્વામીએ આ જે પદ લખ્યું છે ને એટલું ગજબનું લખ્યું છે કે આ પદને ખાલી સમજતા સમજતા વર્ષોના વર્ષો જતા રહે અથવા જન્મોના જન્મો જતા રહે એને સિદ્ધ કરવા માટે તો ઘણા બધા પ્રયત્ન કરવા પડે એવું આ પદ છે. પર ઉપકારે પડ પડ મારે ઉપજે ઈચ્છા અંતરથી,
પંચ વિષય ને પરહરીને રે વર્તે છે વન વિકારે, પંચ વિષયને પરહરીને રે વર્તે છે વન વિકારે, તેહ જનાય જોવે કરીને રે જને બોલે છે જ્યારે, તેહ જનાય જોવે કરીને રે જને બોલે છે જ્યારે, પંચ વિષયને પર હરીને રે વર્તે છે વન વિકારે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયોથી આખું જગત બંધાયેલું છે, આખું જગત આ પાંચ વિષયોથી આવૃત છે, આ પાંચ વિષયોનું શાસન આ જગતના તમામ જીવાત્માઓ ઉપર છે. સંસારની અંદર આ બ્રહ્મ સૃષ્ટિમાં એક પણ આત્મા એવો નથી કે જે દેહધારી થાય અને એને પંચ વિષય વિના ચાલે, પરંતુ જે વિષય સંબંધી એની અંદર પણ જે ભૂંડા વિષયો છે, ભગવાનનો ભક્ત છે એ પંચ વિષયને ભોગવે છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ દેહના નિભાવરૂપ, દેહની જરૂરિયાત પૂરતું ભગવાનની આજ્ઞામાં અને ઈચ્છામાં રહીને જે વિષયનું ગ્રહણ કરવામાં આવે છે એ વિષયની આ વાત નથી, પણ જે ભગવાનની આજ્ઞા બહારના શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે, ભગવાનની રેન્જ બહારના જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ છે, ધર્મની મર્યાદાઓને તોડીને ભોગવાતા શબ્દ સ્પર્શ રૂપ અને રસને ગંધ છે, એને અહીંયા આગળ સ્વામી લખે છે કે આવા ભગવાનના મોટા સંત અને ભક્ત છે એ કેવા છે, તો કે પંચ વિષયને પર હરીને રે વર્તે છે વન વિકારે. એમાં વિકાર નથી જણાતો, પંચ વિષયને ભોગવે છે, શરીર છે એટલે એને ભોગવવું પડશે, પણ વિકારવાળું કયું સ્વરૂપ છે, તો કે જરૂરિયાત કરતાં જુદી રીતે ભોગવવું, વાસનાએ કરીને ભોગવવું, આસક્તિએ કરીને ભોગવવું, એ ભોગવતા ભોગવતા ભગવાન ભૂલાઈ જાય એવી રીતે ભોગવવું, એને વિકાર થઈ ગયો કહેવાય. જેમાં ભગવાન ભૂલાના, જે વિષય ભોગવવામાં ભગવાન ભૂલાના એ વિષય વિકારે યુક્ત થયો, જે વિષય ભોગવતા ભગવાનની સ્મૃતિ રહી એ વિષય જરૂરિયાતનો છે. દેહના ટકાવરૂપ ઊંઘ જોશે, દેહના ટકાવરૂપ ભોજન જોશે, દેહના ટકાવરૂપ બધું જ જોશે. આંખ છે તો આંખથી શાસ્ત્ર વંચાશે, આંખથી ભગવાનના દર્શન થશે, સંતના દર્શન થશે, તો એ રૂપ એને ભગવાનના દર્શન કર્યા, રૂપ વિષય ભોગવ્યો, પણ ભગવાન સંબંધી ભગવાનની સ્મૃતિએ યુક્ત. શ્રવણ એને કર્યું, શબ્દ છે એક વિષય છે, પણ શ્રવણ કર્યું, કથાનું શ્રવણ કર્યું તો ભગવાન સંબંધી છે. કીર્તન સાંભળ્યા, એને મ્યુઝિક ગમે છે પણ કીર્તન સાંભળ્યા, તો કીર્તન દ્વારા ભગવાનમાં જોડાના તો એને જરૂરિયાતનો વિષય લીધો, કંઈ વાંધો નથી. પણ એની અંદર પછી પિક્ચરના ગીત સંભળાય કે એને ના જોવાના રૂપ જોવાય, તો એ રેન્જ બહાર ગયો, અને રેન્જ બહાર ગયો એનો વિકાર થયો. પંચ વિષય એટલે વિકાર જ નથી, પંચ વિષયની અંદર વિકાર કયો છે, ભગવાનની રેન્જ બહાર જઈને ભોગવાતા વિષય એનો વિકાર છે. એવો વિકાર ભગવાનના મોટા સંતમાં ક્યારેય દેખાતો નથી, એ પંચ વિષયના લાલચું ક્યારેય હોતા નથી પંચ વિષય તરફનું, કારણ કે એની પાસે એવું જ્ઞાન છે કે આ વિષયો કરીને હું સુખી થઉં એવો નથી, જે મારું સ્વરૂપ છે, હું જે છું આત્મા, એ આત્મા આ પાંચ વિષયોમાંથી કયો વિષય ભોગવું સુખી થવું, એ તો આ દેહ માટે જરૂર છે, એ વિષયો આ દેહ સાથે જોડાયેલા છે, દેહની જે જરૂરિયાત હોય એ દેહને આપી દેવી, બસ એને જરૂરિયાત આપવી ભગવાનની રેન્જમાં રહીને, બાકી મારો આત્મા છે એને તો એકેય વિષયની જરૂર નથી, મારા આત્માને તો કેવળ ને કેવળ ભગવાનની જરૂર છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો યહી મોજ મેં પાઉં, તમારા વિના પ્રભુ તમે મને બીજું કાંઈ ના આપશો, આત્માને પરમાત્મા સિવાય બીજું કોઈ તત્વ એવું નથી જે સુખી કરી શકે, આત્મા કેવળ ભગવાનને જ ઈચ્છે છે, એને જ ઈચ્છે છે, આત્માને કશું જોતું નથી, આત્માને તો સતત એમાંથી છૂટું પડવાની ઈચ્છા છે, પણ માયાના આવરણ એવા છે જેના કારણે જીવને આ પંચ વિષય એના વિકારો ગમે છે. એટલે પંચ વિષયને પર હરીને
વર્તે છે વન વિકારે તેહ જનાય જોવે કરીને રે જને બોલે છે જ્યારે. એ કેવી રીતે ખબર પડે છે? એ જ્યારે બોલે છે ને ત્યારે ખબર પડી જાય છે. તો આપણને થાય બોલવાથી થોડી ખબર પડી જાય, બોલવાની અંદર તો કોઈ પોપટની જેમ સરસ મજાનું ગોઠવીને બોલે તો ગમે એટલું છુપાડવા જાઓ, કોઈ ખૂનામાં જઈને લસણ ને ડુંગળી ખાય તો પણ એ ગંધાયા વિના રહેતી નથી. ગંધાય ગંધાય ને ગંધાય જ. આગળ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું એમ પંચ વિષયની અંદર જેને ડૂબેલો છે, પંચ વિષયની જેને આસક્તિ છે, પંચ વિષયના વિકારો જેમાં રહેલા છે, હજાર પ્રકારથી છુપાડવા જાય તો એ છુપાતું નથી. જને બોલે છે ત્યારે એ કળાઈ જાય છે. બોલે છે કહેતા એ વર્તે છે ત્યારે એ બધી જગ્યાએ આ કળાયા વિના રહેતું નથી. આપણને જો કોઈ આસક્તિઓ હોય તો એ આપણા વર્તન અને આપણી વાણીમાં ક્યાંક ને ક્યાંક આવ્યા વિના રહેતું નથી, એને વિચક્ષણ પુરુષો જાણી જાય છે. માટે નિષ્કુળન સ્વામી લખે છે કે ખબર કેમ પડે? તો કે જન વર્તે બોલે, બોલવાનું કહેતા ફક્ત વાણી નથી, બોલવું એટલે એનું વર્તન બોલે, એના પરથી ખબર પડી જાય કે આને આમાં આસક્તિ છે કે નહીં. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પછી છ મહિના ભેડો રહે એટલે એને ખબર પડી જ જાય કે આ ત્યાં આમ જ છે. પણ ભગવાનના મોટા સાધુ એવા હોય, એનું બહુ મોટું એક લક્ષણ એ લખે છે, વન વિચારે પણ વાતું રે આવે ના અંતરથી, વન વિચારે પણ વાતું રે આવે ના અંતરથી, બોલે અહમમતાનું ઘસાતું રે ઉતર્યું મન તન સુખ પરથી. એવા ભગવાનના મોટા સાધુના અંતરમાંથી વાતો વિચાર્યા વિના આવ્યા કરે. બોલો, ગોખીને ના આવે. ગોખીને બોલે એ તો થાકી જાય. કેટલીક વાર બોલે, ગોખેલું હોય, જેને ગોખેલું હોય એને તો થાક લાગે, એ બોલી ના શકે. ભગવાનના મોટા પુરુષો એ તો વન વિચારે વાતો કરતા હોય, એને વિચાર ના કરવા પડતા હોય, સહજ એના અંતરમાંથી વાણીનો પ્રવાહ, એના અંતરમાંથી અલગ અલગ પ્રકારના વિચારો સતત વહેતા જ હોય, વહેતા જ હોય, વહેતા જ હોય. એ વિચાર્યા ના કરે, કારણ કે એનો, એને રાત ને દિવસ એની મધ્ય જે વિચરણ કરતા હોય ભગવાનની મૂર્તિ. તો હવે ભગવાનની મૂર્તિની વાત કરવી હોય તો એ કંઈ ભગવાનની મૂર્તિ એને વાંચવાના બેહવું પડે, ભગવાનની મૂર્તિનો અભ્યાસ એને હોય, સહેજે અભ્યાસ હોય, સહેજે વાત કરે. એને વિષય ખંડનની વાત કરવી હોય તો વાંચવાના બેહવું પડે કે વિષયને ખંડન શું હશે. વિષય ખંડન એના જીવમાં સહેજે હોય, એ વાત કરે ત્યાં વિષયનું ખંડન થઈ જાય. અને વાતો એક હજાર પ્રકારથી કરે, એક હજાર પ્રકારથી એક વિષયનું નિરૂપણ કરે, થાકે નહીં એવા હોય. હા, એને સામેના વર્ગને સમજાવવા માટે દ્રષ્ટાંત એવા વિચારવા પડે, જોવા પડે, એ વાત જુદી છે. પણ ભગવાનના મોટા મોટા જે સંત થયા, ગુણાદિતાનંદ સ્વામી વાતો કરતા, તે હું કહી સ્વામી ચાર મહિના બાલમુકુંદા સ્વામીએ નિયમ લીધો કે ચાર મહિના મારે હોવું નહીં ચાતુર્માસના. તો ગુણાદિતાનંદ કે બાલમુકુંદાસ તે જ એવો નિયમ લીધો કે ચાર મહિના સૂવું નહીં, તો હું પણ એવો નિયમ લઉં છું કે ચાર મહિના રાત ને દિવસ હું કથા વાર્તા કરીશ, રોજ નવી ને નવી વાતો કરીશ, કોઈ દી એકની એક વાત ફરી નહીં કરું, મહારાજના ચરિત્રો કહીશ, મહારાજની કથા કરીશ. હવે ચાર મહિના સુધી હવાર સાંજને બપોર કથા કરવાની હોય અને સતત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. કોઈ ગોખી ગોખીને કરવા જાય થાય? કેટલીક વાર થાય. કોઈ ગોખી ગોખીને કરવા જાય કેટલીક વાર થાય? કોન્સ્ટન્ટ કેવી રીતે ચાલે? પણ એ તો ભગવાનના મોટા પુરુષો ભગવાનને ધારીને વાત કરતા હોય, એટલે ભગવાન એના અંતરમાં રહી એને હજારો પ્રકારના વિચારો આપતા હોય, હજારો પ્રકારથી મુમુક્ષનું હિત કેમાં રહેલું છે એ ભગવાન એને જણાવતા હોય. અને ભગવાનને જેવી વાત એના દ્વારા મુમુક્ષુના હૃદય સુધી પહોંચાડવી છે એવી વાતો એ સંત દ્વારા ભગવાન બોલાવતા હોય.
વન વિચારે પણ વાતું રહે. ભગવાનના મોટા સાધુને એવી સહજ ટેવ હોય, જેના હૃદયમાં ભગવાન અખંડ રહ્યા હોય ને, એવા ભગવાનના મોટા સાધુ પાસે જઈને આપણે બેસીએ ને અને કંઈક પૂછીએ ને, તો આપણને હજારો પ્રકારથી વાતો કરવા લાગે. આપણને મોટામાં મોટું આશ્ચર્ય લાગે કે આવી હજારો પ્રકારની વાતો અચાનક આવી રીતે કેવી રીતે નિરૂપણ કરી શકે છે, આપણા હૃદયમાં હા પાડી દે એવી રીતે એને વાતો કરે. કોઈ પ્રશ્નોત્તરી આપણે કરતા હોઈએ તો પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આપણને એટલી બધી રીતે સમજાવે કે જેનાથી આપણને હૃદયની અંદર એ પ્રશ્નનો જવાબ ઠચ થઈ જાય. એ આપણને મોટા પુરુષો ગુરુજી જેવા એમાં અનુભવેલું છે, કારણ કે એ મોટા પુરુષો કોઈ વાત ગોખતા નથી હોતા, એના હૃદયમાં રહીને ભગવાનને હંભારીને વાત કરતા હોય, સામેના જીવનું હિત કરવા માટે વાત કરતા હોય. મુક્તાનંદ સ્વામી વાતો કરતા એની અસર, અને વન વિચારે જે વાતું થાય ને એની હૃદયમાં અસર થાય. જે વાતું વિચારી વિચારીને થાય ને એની અસર ના થાય. બધાને ખબર હોય કે આ તો તૈયાર કરેલું છે, સરસ માલ આપ્યો, સારું તૈયાર કરેલો માલ આપ્યો, ફરી કામ લાગશે ક્યારેક. પણ જે વન વિચારે વાતું છે ને એની અસર જબરી હોય છે, જબરજસ્ત હોય છે, કારણ કે એમાં ભગવાન સતત અંદર રહેલા છે. સબીજ વાતો છે, સબીજ વાતો છે. અને વન વિચારે વિચાર્યા વિના સહજ રીતે થતી હોય એવી વાતો છે. જેના જેના જીવનમાં પરિવર્તનો આવ્યા છે બરાબર જોજો, એ ભગવાનના એ મોટા પુરુષો વાત કરતા હોય. હા, એનો અર્થ એ નથી વન વિચારે વાતું એટલે શાસ્ત્રના મુદ્દાઓ લીધા હોય, શાસ્ત્રના મુદ્દાથી વાત કરતા હોય, શાસ્ત્રમાં શું વાત છે એમને એમને વિચારી હોય, જાણી હોય, એની ઉપર એ સતત ચિંતન કરતા હોય. પરંતુ એની પાસે એવું ના હોય પેલો પ્રોફેસર આવે અને લઈને આવે કે ઓહો આ પાંચ મુદ્દા ને પાંચ મુદ્દા ઉપરથી આટલું, એવા ના હોય. એ તો સહજ રીતે મૌલિકતાથી ભગવાનને હંભારીને વાતો કર્યા કરે, અને એ વાતોમાં એને સતત આવતું હોય શું, બોલે અહ મમતાનું ઘસાતું રે ઉતર્યું મન તન સુખ પરથી. અહમ અને મમતાનું ઘસાતું એની વાત વાતમાં આવતું હોય. હું અને મારું એ બે જ બંધન છે, માયાના બે જ સ્વરૂપ છે હું અને મારું. જન્મો જન્મથી આપણે આ લક્ષ ચોરાસીમાં ફરીએ છીએ, એનું જો કોઈ કારણ હોય તો આપણું અહમ અને આપણું મમત્વ, આ બે જ આપણને બાંધે છે. અને જીવને સૌથી વધારે વાલું લાગે છે, વાલા કરવાના છે ભગવાનને, પણ એને વાલું લાગે છે હું અને મારું. હું એ ક્યારેય ટળવું ના જોઈએ, આના ઉપાયમાં જીવ મંડ્યો છે. એની માટે એને જે કરવું ઘટે એ કરે. હુંને રાખવા માટે એને મોટા પુરુષને છોડવા પડે, છોડ દેશે. હુંને રાખવા માટે ધર્મને છોડવો પડશે, છોડ દેશે. હુંને રાખવા માટે શાસ્ત્રને બાજુ પર મૂકવાનું છે તો મૂકી દેશે. હુંને રાખવા માટે જેટલા કૂડ કપટ જે કાંઈ કરવું પડે જીવ બધું જ કરે છે. એ હોંરૂપી માયા કેટલી અઘરી હશે. તમે વિચારો, મગનું કરીને એક મુમુક્ષુ છોકરો કેવળ ભગવાનને પામવા માટે સંસારનો ત્યાગ કરીને નીકળેલો મગનું, જે ભવિષ્યની અંદર મગની રામ થયો દેવીની ઉપાસના કરીને, અને કેવળ ભગવાનને મળવું છે એવા વૈરાગ્ય કરીને ભગવાનને મળવા માટે, ભગવાનમાં હેત કરવા માટે સાચી મુમુક્ષુતાથી નીકળેલો એક મગનું હતો, પણ ખોટા રસ્તે એક હુંકાર રૂપી માયા જો એનાથી નહોતી ટળી, તો એ મગનું ભગવાનમાં મગન થાય એવો વ્યક્તિ, એવો મુમુક્ષુ મગની રામ તાંત્રિક બની ગયો. શ્રીજી મહારાજ મળ્યા, તે મગની રામનું બધું ફોકટ બહાર પાડી એને પોતાના શરણમાં લીધા ને સાધુ કર્યા, પણ એ નીકળ્યા ને ત્યારે ખરેખર તાંત્રિક થવાને મોટા મોટા રાજાઓને વશ કરવા નહોતા નીકળ્યા. નીકળ્યા હતા ત્યારે સાચા આશયથી નીકળ્યા હતા, પણ હું અહમરૂપી માયા, મમત્વરૂપી માયા જો ટળી નહોતી અને એમાં સાચા સદગુરુ ન મળ્યા, સાચો ઉપદેશ ન મળ્યો, તો હુંકાર રૂપી માયા એવી ઊભી થઈ જે મગનું ભગવાનને પામવા નીકળ્યો હતો એ મગનું માયાને પામી ગયો. બોલો, માયાને પામી ગયો. ભગવાનનો દાસ થવાનો હતો એ માયાનો દાસ થઈ ગયો. મગનીરામની કથા આવે છે ને આપણા શાસ્ત્રોમાં, કેટલો મોટો તાંત્રિક ને કેટલા રાજાઓને વશ કરતો ને કેટલા ચેલાઓ અને કેટલો મોટો એનો બધો સરંજામ લઈને ફરતો, પણ બધુંય માયા.
એમાં ભગવાન આરે કોઈ નિસ્બત નહીં, ભગવાન સાથે કોઈ સંબંધ નહીં. અહમ અને મમત્વ એ બેનું ઘસાતું ભગવાનના એવા મોટા સાધુ જ્યારે વન વિચારે વાતું કરતા હોય ને એમાં બોલ્યા કરતા હોય, એની વાત વાતમાં એ વાત આવે. કારણ કે આ બે જ જીવને બંધન કરવાવાળી છે. અને જ્યાં સુધી અહમ ને મમત્વનું ઘસાતું બોલાતું હોય ને આપણને ગમતું ના હોય ને ત્યાં સુધી આપણે બધા મુમુક્ષુ થયા જ નથી. આપણા અહમને ઘસારો લાગે એવી વાત કોઈ મોટા પુરુષો કરી રહ્યા છે અને આપણા અહમને ખરેખરું ઘસી ઘસીને કાઢી રહ્યા છે એ વાત આપણને ગમતી નથી તો આપણે મુમુક્ષુ છીએ જ નહીં. આપણે મોક્ષના માર્ગે ખાલી ચાલેલા કહેવાઈએ છીએ પણ આપણી અંદર મોક્ષ આ જન્મે કરવા માટેનો કોઈ નિર્ધાર નથી. અહમ અને મમત્વનું ઘસાતું જ્યારે ભગવાનના મોટા સાધુ બોલતા હોય, આપણને કહેતા હોય, આપણા અહમને મમત્વના ઉપર ઘા મારતા હોય ત્યારે વિચારવું કાં તો મારી પર કેટલી મોટી કૃપા કરે છે, મોટી કૃપા કરે છે. ગુમડું થયું હોય કોઈને, ગુમડું થયું હોય, મોટું આવડું મોટું થઈ ગયું હોય, અંદર પાક ભરાયો હોય, હળતું હોય અને ડૉક્ટર આમ લઈને ચીરો મૂકીને આખે આખું કાઢે ને તો કાંઈ દર્દીને એવું નથી થતું, ઓહો મારા શરીરનો આટલો ભાગ કાપી નાખવાનો. પાછો ડૉક્ટર એને ખોતરીને અંદરનો હળો બધો કાઢે તો આપણે શું કહીએ કોઈને, બહુ સારા ડૉક્ટર છે, આ બહુ સારા ડૉક્ટર છે, મારું ગુમડું હતું એ તો આખું કાઢ્યું, બધો પાક કાઢ્યો ને અંદર જે ખૂતી ગયેલું હતું ને બધું ખોતરીને સાફ કરી નાખ્યું, આખું આખું સાફ કરી નાખ્યું. કાંઈ દુખે છે? દુખે તો ખરું જ ને આવું કર્યું હોય તો, પણ અમને સારું થઈ જશે. પણ આ પ્રોબ્લેમ ગયો ને, કારણ કે એને બધું ખોતરીને કમ્પ્લીટ સાફ કરી દીધું છે, હવે કોઈ દાડો ફરી પ્રોબ્લેમ તો નહીં જિંદગીમાં? આવી વાત કરીએ ને, પણ એવી વાત કરીએ, જવા દો ને, બેકાર ડૉક્ટર છે, મારો આટલો શરીરમાં પાર્ટ હતો, આટલો એક તો મને ભાગ મળ્યો હતો, આટલો વધારે હતું, મને ભગવાને કોઈ નહોતું આપ્યું એટલું વધારે આપ્યું મને, તે મારો બધો પાક લઈ ગયા ને મારું બધું ઉપર આટલી ચામડી લઈ ગયા ને મારું અંદર ખોતરીને બધું માંસ લઈ ગયા ને, એવું કહીએ કોઈને? જવા દો ને, વાત દુઃખ થાય કે સુખ થાય, ડૉક્ટર ખોતરે એટલું શું થાય છે? સુખ થાય છે, દુઃખ નથી થતું. પેઇન થતું હોય તો પણ વિચાર કરીએ છે કાલે મટી જશે, તંદુરસ્ત રહેવા માટે આ ડૉક્ટર આવું કરે છે, બાકી આ ડૉક્ટરને બીજું કંઈ મને મારી નાખવો નથી. અરે ડૉક્ટર કે આંગળી કાપી નાખો, આંગળી હળી ગઈ છે તો આંગળી કપાવીને પણ ડૉક્ટરના વખાણ કરીએ કે બહુ સારા ડૉક્ટર છે કે એમને આંગળી કાપી નાખીને બચાવી લીધા, નહીં તો આ તો આખો હાથ લઈ લેત મારો, એની જગ્યાએ આંગળી કાપીને મને બચાવી લીધો. એક આ શરીર માટે આપણે શરીરને સાજું રાખવાવાળા વ્યક્તિનો કેટલો ઉપકાર માનીએ છીએ એ આપણા ધાર્યા પ્રમાણેનું કાંઈ ના કરે. આપણે તો બધું કશું કપાવવું નથી, તોય કપાવવું પડે તો એ ડૉક્ટરનો ઉપકાર લાગે. તો જે ભગવાનના મોટા સાધુ આપણા આત્માની આજુબાજુ કારણ શરીરમાં ઘરી ગયેલા કારણ શરીરને જેને નક્કર કરી દીધું છે ને, કાળું એકદમ ઘાટું કાળું કરી દીધું છે, એ અહમને મમત્વરૂપી કેન્સરને હળોને પાક એને ખોતરી ખોતરીને કોઈ મોટા સાધુ કાઢે તો આપણને એવું લાગે કે આ તો મને જ્યારે હોય ત્યારે ટોર્ચરિંગ કરે છે. આપણને એવું લાગે કે મને જ હોય જ્યારે હોય ત્યારે હું જ દેખાઉં છું. એક સંત કથા કરતા હતા હવારમાં, અને એક એ સંતે કથામાં દ્રષ્ટાંત દીધું, અરે ઘણાને તો એના ઘરવાળા હવારના પોરમાં લાફા ચડાવે છે તોય સંસારની અંદર પડ્યા છે. એમાં એક જણો ખરેખરો ખાઈને આવ્યો હશે ઘેરથી, અને સભામાં ઊભો થયો, ઓ સ્વામી જે કહેવું એ મોઢે કહી દેવાનું, આમ ફરી ફરીને વાતો કરવાની કે. હવે ઓલા સંતે તો સહજ રીતે વાત કરી હતી, પણ એને શું લાગ્યું? મને કીધું, ભાઈ સંત ક્યાં તારે ઘેર જોવા આવે, તારે ઘેર હું આલ્યું હતું, એ ક્યાં જોવા આવે, એ તો સહેજે વાતો કરતા હતા. અને વાતો કરતાં કરતાં એને કહી દીધું, હવે વાતો કરતાં કરતાં એને દ્રષ્ટાંત દીધું અને ખરેખરું ફિટ થયું તને તો એના હૃદયમાંથી કોને બોલાવ્યું હોય? ભગવાને બોલાવ્યું હોય. ભગવાન અંતર્યામી છે, એ સાધુ તો ક્યાંય ઘરે રહેવા આવ્યા નથી. કોઈ દિવસ કોઈ ભગવાનના મોટા સાધુ વાત કરતા હોય ને આપણા અહમને મમત્વ પર ઘસારો લાગતો હોય, આપણા સ્વભાવ પર ઘસારો લાગતો હોય, ત્યારે વિચાર કરવાનો કે મારા સ્વભાવને આ સંત ક્યારે જોવા આવ્યા, હું શું કરું છું ક્યાં ખૂણામાં,
એ તો એને ખબર નથી, હું તો એની ભેગા એટલું જાજુ રહ્યો નથી, રહેતો નથી, તો પણ આ સંત જે વાત કરે છે એ વાત ડાયરેક્ટ મારા સ્વભાવ સાથે મેચ થાય છે. એનો અર્થ એ છે કે એ સંતમાં રહીને ભગવાન એને જણાવે છે અને ભગવાન એવું કહે છે કે આવો એક દર્દી આપણી હોસ્પિટલમાં છે, એટલે તું આટલી વાઢકાપ કરી આવ કે આ દર્દીનું દર્દ જાય. એટલે ભગવાન જેવી પ્રેરણા કરે એવું એ ડૉક્ટર કરે છે. એ બધું જ ભગવાન એના પ્રેરક છે. અને ભગવાન તો કણે કણમાં વ્યાપ્ત છે, ભગવાન તો અંતર્યામી છે, જીવ પ્રાણી માત્રનું બધું જ જાણે છે. એમાં આપણે બધાએ ચોખ્ખા થવા માટે નીકળેલા છીએ. ભગવાનને કહીએ છીએ, હે પ્રભુ, આ જન્મે શુદ્ધ થઈને તમે વિશુદ્ધ એવા પરમાત્મા એને ભેટી જવું છે એવો આપણો નિર્ધાર છે. એટલે ભગવાન આપણું ઓપરેશન કરી રહ્યા છે. જ્યારે ભગવાનના કોઈ મોટા સાધુ અહમને મમત્વનું ઘસાતું બોલે ને, આપણા અહમને મમત્વ ઘસાતા હોય ને, ત્યારે એમ ના માનવું કે મને મારી હું જ્યારે હોઉં ત્યારે હું જ દેખાઉં છું. ના, તું નથી દેખાતો ભાઈ, તને શુદ્ધ કરીને ભગવાનમાં જોડવો છે. એટલે ભગવાનના મોટા સાધુ બરાબર કરે છે. એ ભગવાનના મોટા પુરુષો એવા હોય, અહમ અને મમત્વને ઘસી નાખે આપણે. એનો અર્થ એ ના હોય કે એના હૃદયમાં હેત ના હોય. વળી હેત ઘણું છે હૈયે રે, એના હેત તો એના હૃદયમાં બહુ હોય, પણ એને એમ છે કે આ જીવને અહમને મમત્વની બેડીઓ છોડાવી દેવી છે. એને જેનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ ચૈતન્ય સ્વરૂપમાં પરમાત્માને ધારીને અખંડ પરમાત્મામાં રહે એવો મારે એને બનાવવો છે. આવું ભગવાનના એ મોટા સંતને ઈશક છે. એટલે એ સતત વાતો કરતા હોય. સ્વામી એના કીધું, મોતિયો મોતિયો શું કરે છે, કે મોતિયો તો કૂતરાનું નામ હોય, લો મોતિયાની રસોઈ કોઈ દે તો સ્વામી કે એમાં શું, 10,000 રૂપિયા કોઈ રાધારમણ દેવાગઢ મૂકીને ગયો તો સ્વામી કે આમાં એને એના જીવનું શું સારું કર્યું, એના કરતાં અહીં સામે બેહીને વાતો સાંભળી હોત તો એના જીવનું સારું થાત. લો આવું મોટા સાધુની દ્રષ્ટિ. તો રાત દિવસ એને તો અહમ અને મમત્વને ઘસવું છે આપણું. ઘસવા માટે ભગવાનના મોટા સાધુ કહેતા હોય. બાકી ભગવાનના મોટા સાધુને બીજો કોઈ સ્વાર્થ આપણી પાસે નથી. માટે ભગવાનના જે ઓલિયા પુરુષો છે ને, એ જ્યારે વન વિચારે વાતો કરતા હોય એમાં અહમ અને મમત્વનું ઘસાતું જ્યારે આપણા જીવ ઉપર આવતું હોય ને, આપણા સ્વભાવ ઘસાય, આપણું માન ઘસાય, આપણને ખરેખરું સેટિંગ થાય એવું દ્રષ્ટાંત આવી જાય, ત્યારે એમ માનવું ભગવાન કેટલા દયાળુ છે, ભગવાન કેટલા કૃપાળુ છે, હું આટલો દૂર રહ્યો છું છતાં પણ ભગવાન આવા મોટા સાધુના હૃદયમાં રહી મારા માટે ઉપદેશ આપે છે. તમે જોજો ઘણી બધી વાતો કથા વાર્તા દરમિયાન એવી આવતી હોય કે જે વાતો બેઠે બેઠી આપણને રેડીમેડ કપડું જાણે આપણું માપ લઈને સીવ્યું હોય ને એમ થઈ જાય. અત્યારે નથી, અત્યારે આવી એવા દરજી નીકળ્યા છે, અત્યારે એવી રીતે માપ લે, વોટ્સએપમાં માપ લઈ લે, વોટ્સએપ કોલ કરવાનો વિડીયો કોલ, અને વિડીયો કોલમાં જ તમારું માપ લઈ લે. બોલો, કોટી કરવી હોય, શર્ટ કરવું હોય, હવે એવું નીકળ્યું છે. હમણાં લંડન હતા તો પેલા કે વોટ્સએપ પર હવે દરજીઓ માપ લે છે, વોટ્સએપ ઉપર. એમ છે ને, ભગવાનના મોટા સાધુઓ ભગવાનની ઈચ્છાથી અંતર્યામી પર આપણું માપ લઈ લે. તે બેઠે બેઠો કપડું સીવી આપે. આપણે જાડા હોય, અહમમાં કોઈક જાડો હોય પાતળો હોય, મમત્વમાં જાડો પાતળો ઊંચો નીચો જેવો હોય ને, એવા કપડાઓ ભગવાનના મોટા સાધુની વાતોમાં વન વિચારે નીકળતા હોય, અને કપડું ખરેખરું આપણને ફિટ થઈ જાય એવું, એ વાઢકાપનું આખી સર્જરી આપણને ફિટ થઈ જાય એવી હોય, એની પાછળનું કારણ એક જ છે, એના હૃદયમાં ભગવાન રહ્યા છે. ભગવાન એને બતાવે છે, ભગવાન એને જણાવે છે, ભગવાન એના હૃદયમાં રહીને આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. એના પરથી ઓળખાય કે આ તો ભગવાનના મોટા સાધુ છે, મોટા સાધુ છે. એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી. એવા નિર્મળ અંતરના નિષ્કામી ભગવાનના મોટા સાધુ મળવા બહુ દુર્લભ છે. સ્વામી કે ક્યાંથી મળે, એવા મળવા જ દુર્લભ છે. ક્યાંથી મળે? હિન્દુસ્તાનમાં લઈ જાય, વિષયના પોષણ કરે, સાધનોના ઢગલા કરે, સંપત્તિઓના ઢગલા કરે, એવા તો હજારો ને લાખો મળે,
પણ જે આપણને ભગવાનમાં જ પ્રીતિ કરાવે, આ લોકમાંથી પ્રીતિ તોડાવે, આપણા અહમને તોડાવે, આપણા મમત્વને તોડાવે અને કેવળ ભગવાનમાં જોડવાને જોડી રાખવા માટેના અખંડ પ્રયત્નમાં મંડ્યા હોય એવા નિર્મળ અંતરના નિષ્કામી સાધુ મળવા દુર્લભ છે. નિષ્કુળન સ્વામી કે અતિ દુર્લભ છે, ક્યાંથી મળે? જેને મળ્યા છે એના મોટા ભાગ્ય છે. કહે નિષ્કુળાનંદ વિવેકે રે, સ્વામી કે વિવેકથી કહી દઉં, ધીરે રહીને વિવેકથી. શું કહે છે સ્વામી વિવેકથી? બીજા બહુ હોય હરામી, બાકી જાજા ભાગના તો સ્વામી કે હરામી હોય. આવું સ્વામીએ અહીંયા આગળ ટાઇટલ આપ્યું છે. સ્વામી મીઠી વાતો કરે છે અને મીઠી વાતમાં પણ થોડુંક કડવાશ ભરી વાત કરે છે, પણ બધી જ વાત આપણા હિત માટે છે. આપણી અંદર કંઈક કોઈક જગ્યાએ અહમ અને મમત્વ રહ્યું છે તો સ્વામી હજુ આપણને નિર્મળ અંતર નિષ્કામી નથી જાણતા. હજુ એમ જાણે છે કે આમાં આટલી તો હરામગીરી રહી છે, એમ સ્વામી આપણને જોતા હોય. એ આપણામાંથી આપણે કાઢવી, એના માટે સ્વામીની આ વાત છે. બીજાને એવી રીતે જોવા માટે નથી, પોતે પોતાને જોઈને આપણા અહમ અને મમત્વની બેડીઓને કાપવા માટે, એને જેટલા કાપીશું એટલા નિર્મળ અંતર નિષ્કામી થાશું. એવા મોટા પુરુષો જે આપણને અહમને મમત્વ કાપવામાં મદદરૂપ થતા હોય એને નિર્મળ અંતર નિષ્કામી પરોપકારી મહા મોટા સંત આપણે એને જાણીશું તો આપણા હૃદયની અંદરથી એ બેડીઓ જશે. મહારાજ અને મોટા પુરુષને આપણે વાલા બનીશું એવું આ પદ 14 આપણને અહીં સમજાવે છે. હવે પદ 15 અને 16ની કથા આવતીકાલે સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલ